ત્રીજી વાર આવું છું અહીંયા, પહેલા માટીનો માણસ વખતે, પછી ક્રોમોસોમ એક્સ વાય અને આ થર્ડ ટાઈમ. તો આ વખતે ભરતભાઈ મને કે આ વખતે તો સરખું બોલજો. તો હું નક્કી કર્યું છે કે જ્યાં સુધી હું વ્યવસ્થિત ન બોલું ત્યાં સુધી એ લોકો મને બોલાવ્યા કરશે. અજવાળાના આફ્ટર શોટ્સ વિશે વાત કરી છે. મારું 14મું પુસ્તક છે. મેં કેમ આ પુસ્તક પસંદ કર્યું? તો બેઝિકલી આ પુસ્તકમાં વિવિધ વિષયો ઉપર ઘણા બધા લેખો છે, ઘણી બધી વાર્તાઓ છે, સત્ય ઘટનાઓ છે, અને એમાંની કેટલીક મને તમારી સાથે શેર કરી દીધી. તો મારે કોઈ એક વિષય પર મર્યાદિત નહોતું રહેવું. મેં કદાચ અહમ બ્રહ્માસ્મી પણ સિલેક્ટ કરી હોત, પણ પછી કોઈ એક વિષય પર આપણે કન્ફાઇન થઈ ગયા હોત. આજે મારે 5 અલગ અલગ વિષયો પર અલગ અલગ વાર્તાઓ તમને કહેવી છે, સત્ય ઘટનાઓ કહેવી છે. એ 5 વિષય છે: લાઈફ, લવ, લોસ, લર્નિંગ્સ અને પીસ. પહેલા લાઈફ પર વાત શરૂ કરીએ. તો આ ત્યારની વાત છે જ્યારે કોવિડ એના પીક પર હતો. એ દિવસે મારી કાર મેં સર્વિસમાં આપી હતી, સો મારે હોસ્પિટલ સુધી જવા માટે એક રિક્ષામાં જવું પડે એમ હતું. મેં એક રિક્ષા લીધી અને જે રિક્ષા ડ્રાઈવર હતો એ થોડા રિક્ષા આગળ ચાલી એટલે રિયર વ્યૂ મિરરમાં જોઈને એણે મારી સાથે વાતો શરૂ કરી. મને કે કોવિડના કેસીસ જોરદાર વધી રહ્યા છે નહીં, એટલે હું બહુ વાત કરવાના મૂડમાં નહોતો. એટલે મેં કીધું હા. આઈ વોઝ વેરી ઇન્ડિફરન્ટ, મેં બહુ રસ ન બતાવ્યો એની વાતમાં, પણ મારી ઉપેક્ષા અને ઇન્ડિફરન્સની અવગણના કરીને એણે કહ્યું કે મારી મમ્મીને પણ બહુ ગંભીર કોવિડ થઈ ગયેલો. એટલે મેં પૂછ્યું, ઓ અચ્છા, મેં કીધું હવે કેમ છે એમને? તો કે હવે તો સારું છે, મેં સાજી કરી નાખીને. એટલે આ સાંભળીને મારી અંદર રહેલો ડોક્ટર ગિન્નાયો. મેં કીધું તમે એની સારવાર કરી? એટલે એણે કહ્યું કે ના, સારવાર મેં નથી કરી, સારવાર તો ડોક્ટર્સે જ કરી છે, પણ સાજી મેં કરી. એટલે મને વાત ગળે ન ઉતરી. મેં કીધું કઈ રીતે? એટલે એણે કહ્યું કે એક જૂઠાણાથી. પછી એને વાત કરી, એ કે સાહેબ મારી બાને બહુ ગંભીર કોવિડ થઈ ગયેલો, એની હાલત ખૂબ ખરાબ હતી. જ્યારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી ત્યારે શી વોઝ નોટ વેલ, કે શ્વાસ લેવામાં ખૂબ તકલીફ પડતી હતી, ને ડૉક્ટરે એવું કીધું કે 70-80% ફેફસા ડેમેજ થઈ ગયા છે. જે દિવસે દાખલ કરી એ દિવસે મને ડૉક્ટરે કહી દીધું કે આમાં બહુ આશા રાખવા જેવી નથી, કદાચ ન પણ બચે, હાલત અત્યંત નાજુક છે. એટલે કે મેં ડૉક્ટર સાહેબને એક જ વિનંતી કરી કે તમે આ ગંભીરતાની જાણ મારી મમ્મીને ના કરતા, તમે તમારી સારવાર કરો, બાકી બધું મારા પર છોડી દો. પહેલા દિવસે જ્યારે મેં મારી બા સાથે વિડીયો કોલ પર વાત કરી ત્યારે એ ખૂબ નિરાશ હતી. એવું લાગતું હતું કે જાણે લડત શરૂ થતા પહેલા જ એણે હાર સ્વીકારી લીધી છે, અને ચહેરા ઉપર ઓક્સિજન માસ્ક હતું એટલે શું બોલતી હતી મને સ્પષ્ટ સંભળાતું નહોતું. પણ રડતા રડતા એણે કહેલું એક વાક્ય મને સંભળાયું કે મને એવું લાગે છે કે હવે હું નહીં બચું. એટલે આ સાંભળીને રિફ્લેક્સલી મારા મોઢામાંથી એક જૂઠાણું નીકળી ગયું કે તને ભલે એવું લાગતું હોય, પણ ડૉક્ટરે મને એવું કીધું છે કે 2 દિવસમાં તને રજા આપવાના છે. અને આ વાત સાંભળીને એની આંખોમાં ચમક આવી, એના રિએક્શન્સ ચેન્જ થયા, અને ધીમે ધીમે એનો રોગ પ્રત્યેનો અભિગમ બદલાયો. એણે કહ્યું કે મને એવું લાગ્યું કે મારી બાએ જીવતા રહેવા માટેના પ્રયત્નો શરૂ કરી દીધા. બીજે દિવસે જ્યારે રાઉન્ડ પતાવીને ડૉક્ટર સાહેબ મને મળ્યા ત્યારે એમણે કીધું કે પરિસ્થિતિમાં કંઈ સુધાર નથી. પણ એ દિવસે જ્યારે મારી બા સાથે વાત થઈ ત્યારે મેં મારું જૂઠાણું આગળ ચલાવ્યું. મેં કીધું કે સાહેબ આજે મને મળ્યા હતા અને સાહેબે એવું કીધું કે કાલ કરતા પરિસ્થિતિમાં ઘણો સુધારો છે, તું સાજી થઈ રહી છે. બીજે દિવસે
આજ ઉઠાણું આગળ ચાલ્યું. ડૉક્ટરે એવું કહ્યું કે થોડો સુધાર લાગે છે, અને ત્યારે મેં એવું કહ્યું કે એકાદ દિવસમાં તો લોકો તને રજા આપશે. થર્ડ ડે ના ડોક્ટર્સે કહ્યું કે સિગ્નિફિકન્ટ ઇમ્પ્રુવમેન્ટ છે, અને ત્યારે મેં મમ્મીને કહ્યું કે આજે તને રજા આપશે. આજકાલ કરતા કરતા મેં 5 દિવસ અજુઠાણું ચલાવ્યું, આઈસીયુમાંથી વોર્ડમાં, ને પછી હકીકતમાં મારી મમ્મીની તબિયત સુધરતી ગઈ અને હવે એ મારા ઘરે છે. બહુ વિચિત્ર અનુભવ હતો આ રિક્ષાવાળાની વાત સાંભળીને. એક ડૉક્ટર તરીકે મેં મારી જાતને બહુ સમજાવી કે આવા બિનવૈજ્ઞાનિક અનુભવોનું પૃથ્થકરણ ન હોય, એનું એનાલિસિસ ન કરવાનું હોય. પણ મને સિગમન્ડ ફ્રોઇડની એક વાત યાદ આવી કે સિગમન્ડ ફ્રોઇડ એવું કહ્યું કે ફોર અ લેમેન ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ that all the pathological disorders of mind and body can be treated, can be eliminated by mere words. એને એવું લાગશે કે એ કોઈ જાદુ જોઈ રહ્યો છે, પણ આ શબ્દોનો જાદુ જ છે. અને ત્યારે મને ખબર પડી કે આ આખી વાર્તામાં લેમેન તો હું હતો, હી વોઝ ધ સ્પેશિયલિસ્ટ. તો એને મને એ વાત રિયલાઇઝ કરાવી જે સિગમન્ડ ફ્રોઇડે વર્ષો પહેલા કીધી હતી કે દરેક ફિઝિકલ અને મેન્ટલ ઇલનેસની પેરેલલ સારવાર શબ્દોથી થતી હોય છે, અને એ શબ્દોમાં એવો જાદુ છે કે એ માણસને બેઠા કરી શકે છે. એ જાદુ આપણા દરેકની પાસે છે. બેઝિકલી દરેક પેશન્ટની અંદર એક સેલ્ફ હિલિંગ પાવર રહેલો હોય છે, અને એક ડૉક્ટર તરીકે કે એક સ્વજન તરીકે આપણું કામ એ સેલ્ફ હિલિંગ પાવરને સ્ટિમ્યુલેટ કરવાનું છે. બેઝિકલી દર્દીના સાજા થવાની સ્પીડ, શક્યતા, એ બધું એ રોગ પ્રત્યેના અભિગમ પર આધારિત હોય છે. ઇટ ઓલ ડિપેન્ડ્સ ઓન હાઉ યુ રિએક્ટ ટુ યોર ડિઝીઝીસ. તો આ સફેદ જુઠ્ઠાણું છે, વ્હાઇટ લાઈ, જે કોઈકના ચહેરા પર સ્મિત લાવી શકે છે, કોઈકને સાજા કરી શકે છે, કોઈકનો દિવસ સુધારી શકે છે, કોઈની માંદગી મટાડી શકે છે. તો આ જે શબ્દોનો જાદુ છે, ધ મેજિક ઓફ વર્ડ્સ, મને એવું લાગે છે કે આપણા બધા પાસે છે. અને ત્યારે મને રિયલાઇઝ થયું કે બે સારા શબ્દોની અસર કોઈ દર્દી પર કેટલી બધી હોઈ શકે, કેટલી બધી પડી શકે, કે કમ ઓન, યુ આર ઇમ્પ્રુવિંગ, કાલ કરતા તો મને ઘણો સુધારો લાગે છે, તમે બીમાર નથી લાગતા, એટલીસ્ટ મને તો નથી લાગતા, રિપોર્ટ ભલે ગમે તે કે તમારા ચહેરા પર ફ્રેશનેસ દેખાય છે, વજન થોડું વધ્યું લાગે છે. સો ધીઝ આર ઓલ ધ વર્ડ્સ કે જે આપણે આપણા બીમાર સ્વજનને કહેવા જોઈએ. પણ અનફોર્ચ્યુનેટલી શું થાય છે, મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ જે અમે ડોક્ટર તરીકે ઓબ્ઝર્વ કરતા હોઈએ છીએ કે ખબર કાઢવા આવનાર લોકો જ સૌથી વધારે માંદા કરીને જતા હોય છે, એમના નુસખાથી, એમના બીજી બધી વાતોથી કોમ્પ્લિકેશન એ લોકો જ કહી દે. તો આવનારા મૃત્યુનો ભય, અસલામતી, કે પછી લોકોના અભિપ્રાયોની પરવા કર્યા વગર જે દર્દીઓ પોતાના અભિગમ દ્વારા સાજા થવાની હિંમત દર્શાવે છે, નિયતિ ભાગ્ય જ એમને નિરાશ કરે છે. આના જ કન્ટિન્યુએશનમાં મારે તમને બીજી સ્ટોરી કહેવી છે, જે કદાચ મેં જ્યારે ભાસ્કર મારી કોલમ શિફ્ટ થઈ હતી થર્ડ પેજ પરથી સેકન્ડ પેજ પર, ત્યારે ધીસ વોઝ ધ ફર્સ્ટ આર્ટિકલ, એનું શીર્ષક એવું છે, પુસ્તકમાં પણ છે, કે જાત વિશેની માન્યતા તમને મારી કે ઉગારી શકે છે. તો 1986 એપ્રિલ મહિનાની વાત છે, એક વ્યક્તિએ ટ્રાયથલોન રેસમાં ભાગ લીધો. ટ્રાયથલોન એટલે એક એવી રેસ કે જેમાં 3 અલગ અલગ શારીરિક પ્રવૃત્તિઓ સંકળાયેલી હોય, રનિંગ, સાયકલિંગ, સ્વિમિંગ. તો એ વ્યક્તિ જ્યારે એ ટ્રાયથલોન રેસના સાયકલિંગ તબક્કામાં હતી ત્યારે એમની સાયકલનો એક્સિડન્ટ થયો. એક SUV કાર સાથે
રેસ દરમિયાન તેઓ જોરથી અથડાયા અને સાયકલ હવામાં ફંગોળાઈ. એ એક્સિડન્ટને તેઓ પોતાના પુસ્તકમાં એસયુવીના પૈડા નીચે કચરાઈ જવાનો પ્રિવિલેજ તરીકે વર્ણવે છે. તો આપણને એમ થાય કે જે દુર્ઘટના આપણા માટે યાતના હોઈ શકે, પીડાનું કારણ હોઈ શકે, એ કોઈ માટે લાહવો કઈ રીતે હોઈ શકે? તો એક્સિડન્ટ પછી તેઓ હાથ પગ હલાવી શકે એવી હાલતમાં નહોતા. એમના 6 મણકામાં ફ્રેક્ચર થયેલું. એન્ડ જ્યારે એમની આંખ ખુલી ત્યારે હી વોઝ કમ્પ્લીટલી પેરાલાઇઝ્ડ. શૂન્ય પડી ગયેલા શરીરમાં ઈશ્વરે ખાલી એટલી કૃપા રાખેલી કે હવાની મુક્ત જ રીતે અવર જવર થઈ શકે, બાકી બધું જ લગભગ ખાલી ખમ હતું. પણ એ વ્યક્તિએ હાથ પગમાં ચડેલી ખાલીને ખાલીપામાં કન્વર્ટ ન થવા દીધી. હી વોઝ એડવાઇઝ્ડ મલ્ટિપલ સર્જરીઝ. એમનો સ્પાઇનલ કોર્ડ એટલી ખરાબ રીતે ડેમેજ થયેલો કે ડોક્ટર્સે કહી દીધું કે પેઇન રિલીવ કરવા માટે આપણે ઓપરેશન કરી રહ્યા છીએ, પણ તમે ચાલી શકશો એવી શક્યતા નથી લાગી. એમણે 3 અલગ અલગ ડોક્ટર્સનો અભિપ્રાય લીધો અને બધા એવું જ કહ્યું કે સર્જરી કરવી પડશે. આ બહુ પૂરી સભાનતાથી હું કહી રહ્યો છું કે તેમણે સર્જરી ન કરવાનો નિર્ણય લીધો. અને તેમણે એવું નક્કી કર્યું કે હું મારી જાતને હીલ કરીશ. આ બધું ડોક્યુમેન્ટેડ છે. એ પછી એમણે થોડીક સ્પિરિચ્યુઅલ એક્સરસાઇઝીસ અને ફિઝિયોથેરાપીની મદદથી, પોતાના થોડા ડોક્ટર મિત્રોની મદદથી પોતાની જાતને બેઠી કરી, પોતાના સ્પાઇનને બેઠો કર્યો અને 11 અઠવાડિયા પછી તેઓ વોકરની મદદથી ધીમે ધીમે ચાલતા થયા. બીજા 2 અઠવાડિયા પછી હી વોઝ બેક ટુ નોર્મલ લાઈફ. અને એ માણસ પોતે ન્યુરોસાયન્ટિસ્ટ છે. અને આ ઘટના બાદ તેમણે 2 પુસ્તકો લખ્યા, એક યુ આર ધ પ્લેસિબો અને બીજું બીંગ સુપરનેચરલ. અને આજે પણ આ વ્યક્તિ સેલ્ફ હિલિંગની વાત કરે છે અને એમનું નામ છે ડોક્ટર જો ડિસ્પેન્સા. એમણે, તમે યુ આર ધ પ્લેસિબો પુસ્તક વાંચશો તો એમણે બહુ સુંદર ફિલોસોફી વ્યક્ત કરી છે કે આપણા દરેકની અંદર એક અદ્રશ્ય ઇન્ટેલિજન્સ રહેલી છે જે જીવદાયી છે, જે આપણને જીવન આપે છે. સૌથી મોટી ચેલેન્જ, સૌથી મોટો પડકાર એ ઇન્ટેલિજન્સ પર વિશ્વાસ રાખવાનો છે, એના પર ભરોસો રાખવાનો છે. સો જે પોતાની અંદર રહેલા આ સેલ્ફ હિલિંગ પાવરને સ્ટિમ્યુલેટ કરી શકે છે એ સેલ્ફ હિલિંગ કરી શકે છે. સો જે વાત અહમ બ્રહ્માસ્મીની સેન્ટ્રલ થીમ છે, કોસ્મિક કોન્શિયસનેસ, એની વાત ડોક્ટર જો ડિસ્પેન્સા કરી રહ્યા છે. તો એમણે ફક્ત થિયરી નથી આપી, એમણે પોતાની જાતને કઈ રીતે એમણે સાજા કર્યા એની આખી વાત એમણે પોતાના પુસ્તકોમાં લખેલી છે. અને હવે એ દુનિયાભરના લોકોને આ બાબતે દીક્ષિત કરી રહ્યા છે. આ જ વિષયને લગતી ત્રીજી સ્ટોરી. એમનું નામ અનિતા છે, આખું નામ પછી કહીશ. 2002માં એમને લિમ્ફોમા નામનું કેન્સર એટેક થયું, બ્લડ કેન્સર. અને ધીમે 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 એ કેન્સર પ્રોગ્રેસ થતું ગયું અને 2006માં એમની હાલત એટલી બધી ખરાબ થઈ ગઈ કે એમને આઈસીયુમાં એડમિટ કરવા પડ્યા અને લગભગ 24 કલાક સુધી તેઓ કોમામાં રહ્યા. ડોક્ટર્સે કહી દીધેલું કે ગમે ત્યારે તેઓ મૃત્યુ પામી શકે છે. સ્વજનોને અંતિમ દર્શન માટે બોલાવી લીધેલા, પણ કંઈક ચમત્કાર થયો અને તેઓ પાછા આવ્યા. કોમા દરમિયાન તેમને કંઈક રિયલાઇઝેશન્સ થયા અને રિયલાઇઝેશન્સે એમની જિંદગી બદલી નાખી. એ પછીના 4 અઠવાડિયામાં એમનું ટ્યુમર 70% જેટલું શ્રિંક થયું અને એ પછીના 4 મહિનામાં એમને કેન્સર મુક્ત જાહેર કરવામાં આવ્યા. આ લેડી એટલે અનિતા મુરજાની,
અને એમનું પુસ્તક ડાઈંગ ટુ બી મી જે 2012માં પબ્લિશ થયેલું અને પબ્લિશ થયાના બે જ અઠવાડિયામાં ન્યુયોર્ક ટાઈમ્સ બેસ્ટસેલરના લિસ્ટમાં હતું. એન્ડ આઈ સ્ટ્રોંગલી રિકમેન્ડ કે આપણે બધા એ પુસ્તક વાંચવું જોઈએ. ડાઈંગ ટુ બી મી, એમણે કેન્સર થવાનું કારણ અને એ કેન્સરમાંથી શું કામ પાછા આવ્યા એ બંને વાત. એમણે એવું લખ્યું કે એ 24 કલાકના પીરિયડ દરમિયાન મને ઘણી બધી પ્રતીતિઓ થઈ. નાઉ આ બધી હું એવી વાત કરી રહ્યો છું જે મારા જ ફિલ્ડની અગેન્સ્ટમાં છે. બીંગ અ મેડિકલ પર્સન જે આઉટ એન્ડ આઉટ મેડિકલ સાયન્સ ભણ્યો છે, એ દરેકને આ સ્ટોરી બાહ્યાત લાગશે. પણ જ્યારે મેં આ સ્ટોરી લખી હતી ત્યારે પણ મેં લખ્યું હતું કે હું ડોક્ટર્સ માટેની દર્દીઓ માટે લખી રહ્યો છું. સો દેર ઇઝ અ ડિફરન્સ બિટવીન નોલેજ એન્ડ વિઝડમ. જ્ઞાન આપણને બરડ કઠણ બનાવે છે, પ્રજ્ઞા ફ્લેક્સિબલ બનાવે છે. તો જો કોઈ એક વિજ્ઞાનની બહારનું તમે વિચારી જ ન શકો તો એનો મતલબ એમ કે આ અંધારું કાયમી રહેશે. કોમા દરમિયાન એમને કેટલાક અનુભવો થયા અને એ વાત એમણે પુસ્તકમાં લખી છે. લગભગ આપણે એને નિયર ડેથ એક્સપિરિયન્સીસ કહેતા હોઈએ છીએ. એમણે કહ્યું કે બાળપણથી મને કેન્સરનો બહુ ડર લાગતો, કારણ કે મેં મારા ઘણા બધા સ્વજનોને કેન્સરને કારણે ગુમાવેલા. તો મને કાયમ એવો ડર હતો કે હું મને કેન્સર નહીં થાય ને, મને કેન્સર નહીં થાય ને. અલ્ટિમેટલી જુઓ મેં એ જ એટ્રેક કર્યું જેનો મને ડર હતો. એમણે એવું લખ્યું છે કે હું ક્યારેય મારી જાતને પ્રેમ કરી જ ન શકી. મેં ખૂબ બધું મારી અંદર દાટીને રાખ્યું હતું, ખૂબ બધી લાગણીઓ મેં અવ્યક્ત રાખી હતી અને મને એવું લાગ્યું કે આને કારણે જ મને કેન્સર થયું છે. સો જ્યારે મને એવું રિયલાઇઝ થયું કે મને આના કારણે કેન્સર થયું છે, મને એવું લાગ્યું કે આઈ કેન હીલ માય સેલ્ફ. અને મેં નક્કી કર્યું કે હું પાછી આવીશ અને મારું કેન્સર હું ટ્રીટ કરીશ. એમની વાર્તા, એમનું ડોક્યુમેન્ટેશન, એમની આત્મકથા આપણને એ વિચારવા માટે મજબૂર કરી દે છે જે વાત સાયકોએનાલિસ્ટ, અલ્ટરનેટિવ સાયન્સ અને કેટલી બધી અલગ અલગ થિયરીઝ કહે છે કે સપ્રેશન લીડ્સ ટુ ડિઝીઝ. આપણી અંદર દમન કરેલી લાગણીઓ ક્યાંય જતી નથી, એ કોઈ અલગ સ્વરૂપમાં, ભયંકર સ્વરૂપમાં પછીથી બહાર આવે છે. જે ફ્રોઇડે કીધેલું કે અનએક્સપ્રેસ ઇમોશન્સ વિલ નેવર ડાય, દે આર બરીડ અલાઈવ ઇનસાઇડ અસ એન્ડ દે કમ અગેન લેટર ઇન અ ક્લિયર વેઝ. તો જે કંઈ સપ્રેસ કરવામાં આવે છે, ચાઇલ્ડહુડ ટ્રોમા, ઇમોશન્સ, જે પણ કંઈ જે વ્યક્ત નથી થતું, એ કા શારીરિક કા માનસિક બીમારીના રૂપમાં બહાર આવે છે. અમે ડોક્ટર્સ કેન્સરના જે કોઝિસ હોય, કેન્સરના જે કારણો હોય, એમાં સૌથી પહેલું કારણ હોય છે ઇડિયોપેથિક. ઇડિયોપેથિક એટલે રીઝન નોટ નો અથવા ઓફ સ્પોન્ટેનિયસ ઓરિજિન. તો એવું બિલકુલ શક્ય છે કે અમે જેને ઇડિયોપેથિક કહીએ છીએ, જેને જેને જિંદગીમાં કોઈ દિવસ સિગરેટ નથી પીધી, તમાકુ નથી ખાધું, જેને ક્યારે રેડિયેશનનો એક્સપોઝર નથી થયું, જેને ફેમિલી હિસ્ટ્રી નથી, એ વ્યક્તિને કેન્સર શું કામ થવું જોઈએ, કઈ રીતે મ્યુટેશન થાય છે, વિનેવરનું. પણ અનિતા મુરજાનીની આ વાત અને આના જેવી કેટલી બધી વાતો આપણા માટે એક એવી શક્યતા ખોલે છે કે યસ, અવર થિંકિંગ, અવર થોટ્સ એન્ડ ઇમોશન્સ લીડ ટુ ડિઝીઝ. અને જો એના કારણે રોગ થતો હોય તો એ કરેક્ટ કરવાથી રોગ મટી પણ શકે છે. સો જે ક્ષણે આપણે વિચાર બદલીએ છીએ, આપણી અંદરનું વાતાવરણ બદલાય છે. એ વાત તો હવે સ્પષ્ટ થઈ ગઈ છે કે આપણી અંદર રહેલો દરેક કોષ આપણા ઇમોશનને, આપણા મૂડને, આપણા વિચારોને રિએક્ટ કરે છે. સો અવર બોડી ફોલોઝ અવર માઇન્ડ. મગજ એટલે જ ઉપરના ભાગમાં રહેલું છે કારણ કે એ આપણા બોડીને ફોલો કરે છે. સો આઈ થિંક ધીસ વેર ધ સ્ટોરીઝ જે એક શક્યતા લઈને આવે છે. અને માટે જ ઓલ ધ હોમિયોપેથીનું આખું વિજ્ઞાન આના પર ટકેલું છે કે તમારી અંદર શું સપ્રેસ થયેલું છે
સિગમન્ડ ફ્રોઇડ જ્યારે સાયકોએનાલિસિસ કરતા ત્યારે એમનું એક સિમ્પલ સીધી સાદી શરત હતી, એક જ શરત હતી કે તમારા મનમાં જે કઈ વિચાર આવે એ તમારે કહી દેવાના, ભલે ગમે એટલો શરમજનક, એમ્બેરેસિંગ, ગંદો, બેહુદો વિચાર હોય તમારે મને કહી દેવાનો. સો દેટ ઇઝ ધ બેઝિસ ઓફ એની સાયકોથેરાપી, એની ટ્રીટમેન્ટ, કે જ્યારે આપણે આપણી જાતને એક્સપ્રેસ કરીએ છીએ ત્યારે ઘણું બધું બહાર આવે છે. આપણું શરીર કશાયના સંગ્રહ માટે બનેલું જ નથી. જે લોકો સમયસર કશાકનો ત્યાગ નથી કરી શકતા એ લોકો કેટલા પીડાય છે એમને પૂછજો. સો વી નીડ રેગ્યુલર ઇવેક્યુએશન ઓફ સ્ટૂલ, યુરિન, સ્વેટ, સિક્રીશન્સ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી ઇમોશન્સ. હું એને ઇમોશનલ એક્સક્રીશન કહું છું. સો લાંબા સમય સુધી કોઈ પણ એક લાગણી અવ્યક્ત થઈને આપણી અંદર પડી હોય, કોઈ પણ આઘાત જે યોગ્ય રીતે વ્યક્ત ન થઈ ગયો હોય, એ બિલકુલ શક્ય છે કે આગળ જઈને એ કોઈ બીમારી નોતરી શકે છે. આ જે કંઈ સ્ટોરીઝ હતી, આ બધી સેલ્ફ હિલિંગ ઓર વર્ડ્સ ઓફ, આઈ મીન પાવર ઓફ વર્ડ્સ, પાવર ઓફ થિંકિંગ, પાવર ઓફ એક્સપ્રેશન એની સાથે સંકળાયેલી હતી. પણ જ્યારે પણ અમે ઘણા બધા, અમે પોતે અનુભવ્યું છે કે એક જ દવા હોય, એક સરખો ડોઝ હોય, અને તેમ છતાં બે દર્દીઓમાં એની અસર તદ્દન અલગ અલગ આવે. સો અહીંયા હાઉ પેશન્ટ્સ રિએક્ટ ટુ ધેર ડિઝીઝીસ એ સૌથી મહત્વની વાત છે. એ લોકોનો અભિગમ કેવો છે, અને એવું જ પ્રોસીજરમાં થતું છે. સેમ પ્રોસીજર, ડિફરન્ટ રિઝલ્ટ. જો પ્રોસીજર સેમ છે, ડ્રગ સેમ છે, ડોક્ટર સેમ છે, તો વેરિયેબલ એક જ છે, પેશન્ટ. તો અમે અમે જેને તાસીર કહીએ છીએ, આ તાસીર શું છે? સો મેની થિંગ્સ જે હજી લાઇટમાં નથી આવી, એવું ઘણું બધું હજી ગ્રે શેડમાં છે કે જે આપણે નથી જાણતા, અને આવી છૂટક છૂટક વાર્તાઓ આપણને એની ચમત્કૃતિ આપે છે કે આવું પણ શક્ય છે. સો ધીસ વેર ધ સ્ટોરીઝ ઓન લાઈફ.